चलो तो विद्यार्थियों हवे जोईए शब्द समझूती। शब्दार्थ समानार्थी शब्द। उन्नति एटले ऊंचे जई रहेली स्थिति। उन्नति एटले ऊंचे जई रहेली स्थिति। चीर एटले वस्त्र अथवा कापड़। कफन एटले तमने शब्द समूह माटे एक शब्द पूछाय। कफन एटले सबने ओढ़ाड़वानो लुगड़ू। सबने ओढ़ाड़वानो लुगड़ू। रंक एटले गरीब। रंक एटले गरीब। हवे जोईए विरोधी शब्द। बराबर, रंक तो धनवान, धनवान तो रंक, अथवा गरीब तो धनवान, धनवान तो रंक। उन्नति तो अवनीति, अवनीति तो उन्नति। सम्मति तो असम्मति, असम्मति तो सम्मति। शत्रु तो मित्र, मित्र तो शत्रु। जुदाई तो मिलन, मिलन तो जुदाई। धरा तो गगन, गगन तो धरा। चलो आटली शब्द समझूती पण तमारे लखवानी छे। चलो हवे आगळ जोईए विद्यार्थी। नीचे आपेला विकल्पोमांथी साचो विकल्प पसंद करी खराने निशानी करो। पहेलो, स्वजन सुधी कोण लई जशे। स्वजन सुधी कोण लई जशे। मित्रों, दुश्मन, ईश्वर अने गणेश। चलो कयो आवशे? स्वजन सुधी कोण लई जशे। मित्रों लई जशे, दुश्मन लई जशे, ईश्वर लई जशे के गणेश? तो जवाब आवशे दुश्मन। बीजो, कवि ने क्यां सुधी जवुं हतुं? धरा सुधी, गगन सुधी, उन्नति सुधी के एकमेकना मन सुधी। धरा सुधी, गगन सुधी, उन्नति सुधी के एकमेकना मन सुधी। तो आवशे एकमेकना मन सुधी। बराबर, पछी तमने एवुं पूछाय के दिवसो जुदाय ना जाय छे ए जशे जरूर क्यां सुधी? एवुं पूछाय तो ऑब्जेक्टिव पण चार आप्या होय तो आपणे जवाब लखवानो मिलन सुधी। बराबर, હવે કાવ્ય પંક્તિ તમારે વાંચવી પડે તો ખબર પડે। હવે એવી રીતે પણ પૂછાય કે અહીં આપણે તો જવું હતું ફક્ત એકમેકના ખાલી જગ્યા સુધી, તો શું આવે? તો એકમેકના મન સુધી। પછી આવે કે તમે રાજરાણીના ચીરસમા, અમે રંકનારીની શું છીએ? તો તમે રાજરાણીના ચીરસમા, અમે રંકનારીની ચૂંદડી છીએ। ચાલો હવે જોઈએ એક વાક્યમાં જવાબ આપો વિદ્યાર્થી। ગરીબ સ્ત્રીની ચૂંદડી ક્યાં સુધી સાથ આપે છે? ગરીબ સ્ત્રીની ચૂંદડી ક્યાં સુધી સાથ આપે છે? તો જવાબ લખજો મારી સાથે। નોટ, ચોપડી, પેન, પેન્સિલ કાઢજો વિદ્યાર્થીઓ। પાના નંબર 114 ટેક્સ્ટ બુકમાં છે। ગરીબ સ્ત્રીની ચૂંદડી તેના કફન સુધી સાથ આપે છે। ગરીબ સ્ત્રીની ચૂંદડી તેના કફન સુધી સાથ આપે છે। બીજું, કવિ માટે કેવા દિવસો જતા હતા? કવિ માટે કેવા દિવસો જતા હતા? તો કવિ માટે પ્રિયતમાથી જુદાઈના વિરહના દિવસો જતા હતા। કવિ માટે પ્રિયતમાથી જુદાઈના અને વિરહના દિવસો જતા હતા। વિદ્યાર્થીઓ, આ બે જ નથી, ઘણા બધા એક વાક્યમાં જવાબ છે, તો ચાલો આપણે ચર્ચા કરી લઈએ। પહેલું જોઈએ, કાવ્યનાયિકાની દ્રષ્ટિએ જીવનના કેવા દિવસો પસાર થાય છે? તો કાવ્યનાયિકાની દ્રષ્ટિએ જીવનના જુદાઈના દિવસો પસાર થાય છે। બીજો પ્રશ્ન, જુદાઈના દિવસો ક્યાં સુધી લઈ જશે? તો જુદાઈના દિવસો મિલન સુધી લઈ જશે। જુદાઈના દિવસો મિલન સુધી લઈ જશે। આગળ પ્રશ્ન જોઈએ વિદ્યાર્થીઓ, કે શત્રુઓ હાથ પકડીને કાવ્યનાયિકાને ક્યાં લઈ જશે? શત્રુઓ હાથ પકડીને કાવ્યનાયકને ક્યાં લઈ જશે? તો શત્રુઓ હાથ પકડીને, બોલો તો, કાવ્યનાયકને સ્વજન સુધી લઈ જશે। બરાબર, અને એવું પૂછાય કે કાવ્યનાયિકા પોતાનો હાથ કોણ ઝાલશે એમ કહે છે? કાવ્યનાયક પોતાનો હાથ કોણ ઝાલશે તેમ કહે છે? તો કાવ્યનાયક પોતાનો હાથ શત્રુ ઝાલશે તેમ કહે છે। ચાલો તો આગળ સમજૂતી આપણે આગળ પ્રશ્ન કહીએ। કાવ્યનાયક કોને ધૂળમાં ન ભળી જવાની અરજી કરે છે? કાવ્યનાયક કોને ધૂળમાં ન ભળી જવાની અરજ કરે છે? તો કાવ્યનાયક અશ્રુને ધૂળમાં ન ભળી જવાની અરજ કરે છે વિદ્યાર્થીઓ। કોને? તો અશ્રુને। પછી એવું પૂછાય કે શત્રુઓને હૃદયથી નયન સુધી જવા શું કરે છે? અશ્રુઓને હૃદયથી નયન સુધી જવા કવિ શું કરે છે? તો અશ્રુઓને હૃદયથી નયન સુધી જવા કવિ અરજ કરે છે। બરાબર, પછી આગળ આવે કે કાવ્યનાયક અશ્રુઓને કોના જેવા ગણાવે છે?
तो काव्यनायक अश्रुओने राकना रतन समा गणावे छे, राकना रतन समा गणावे छे, बराबर। हवे एवुं पूछाय कि प्रियतमानी अमीरात अने काव्यनायकनी खुमारी कई पंक्तिमां जोवा मळे छे? तो प्रिय पात्रनी अमीरात अने काव्यनायकनी खुमारी कई पंक्तिमां जोवा मळे छे? तो तमे बे गळी रहो अंग पर, अमे साथ दईए कफन सुधी, એ બે પંક્તિમાં જોવા મળે છે, બરાબર। પછી એવું પૂછાય કે કાવ્યનાયક પ્રિય પાત્રની સરખામણી કોની સાથે કરે છે? કાવ્યનાયક પ્રિય પાત્રની સરખામણી કોની સાથે કરે છે? તો કાવ્યનાયક પ્રિય પાત્રની સરખામણી રાજરાણીના વસ્ત્ર સાથે કરે છે। કોની સાથે કરે છે? રાજરાણીના વસ્ત્ર સાથે। અને એના વિરુદ્ધમાં એવું પણ પૂછાય કે કાવ્યનાયક પોતાની સરખામણી કોની સાથે કરે છે? કાવ્યનાયક પોતાની સરખામણી કોની સાથે કરે છે? તો કાવ્યનાયક પોતાની સરખામણી ગરીબ સ્ત્રીની ચૂંદડી સાથે કરે છે। ચાલો હવે જોઈએ નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં જવાબ આપો। કવિ કઈ અરજ કરે છે? કવિ કઈ અરજ કરે છે? તો જવાબ લખો। ચાલો, કવિ અરજ કરતા કહે છે કે તમે રાકના રતન સમા છો। કવિ અરજ કરતા કહે છે કે તમે રાકના રતન જેવા છો, એટલે કે રાક એટલે શું વિદ્યાર્થો? ગરીબ, બરાબર। એટલે કે રાકના દર્દના આંસુ વ્યર્થ ન જાય એ જોવાનું કામ તમારું છે ઈશ્વર। અમારી આ અરજી તમને માન્ય હોય તો હૃદયથી એના આંસુ લૂછવા રાકના નયન સુધી જાઓ વિદ્યા જાઓ, એવું કવિ પ્રભુને કહે છે, બરાબર। ફરી એનો આન્સર બોલું છું, કવિ અરજ કરતા કહે છે કે તમે રાકના રતન જેવા છો ઈશ્વર, એટલે કે રાકના દર્દ પીડાના આંસુ વ્યર્થ ન જાય એ જોવાનું કામ તમારું છે। અમારી આ અરજી તમને માન્ય હોય તો હૃદયથી એના આંસુ લૂછવા હે ઈશ્વર રાકના નયન સુધી તમે જાઓ, બરાબર। એના સિવાય 2-3 વાક્યમાં પ્રશ્ન પૂછાય કે શત્રુઓ ઉપર કવિને શું વિશ્વાસ છે? ફરી બોલું છું, શત્રુઓ ઉપર કવિને શું વિશ્વાસ છે? તો જવાબ આવશે કે કવિના દિવસો સ્વજનના વિરહમાં પસાર થઈ રહ્યા છે। કવિના દિવસો પોતાના સ્વજનના વિરહમાં પસાર થઈ રહ્યા છે। કવિને સ્વજનના મિલનની ઝંખના છે, કવિને પોતાના સ્વજનના મિલનની ઝંખના છે। એ ઝંખના કોઈ સ્વજનના દ્વારા નહીં પણ કોઈ શત્રુ દ્વારા જ સંતોષાશે તેવો કવિને વિશ્વાસ છે વિદ્યાર્થી। આ રીતે તમે લખી શકો, બરાબર ને। ફરી એક પ્રશ્ન બોલી જાઉં છું, એવું પૂછાય કે ઈશ્વરે કવિ ઉપર શી કૃપા કરી? તો જવાબ જોઈ લો, કવિની જુદાઈની વેદના વધી ગઈ ત્યારે ઈશ્વરે પોતે તેમના પર કૃપા કરી। પવન તેમને વિરાગ્નિને સ્પર્શે તે પહેલાં જ તે પોતાનો શ્વાસ બંધ થઈ ગયો, અને અર્થાત તેઓ શું થઈ ગયા? મૃત્યુ પામ્યા વિદ્યાર્થીઓ, બરાબર। આ રીતે તમારે લખવાનું છે। ચાલો હવે જોઈએ પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં જવાબ આપો। દિવસો જુદાઈના જાય છે ગઝલમાં ગનીની મનસ્થિતિ તમારા શબ્દોમાં વર્ણવો। દિવસો જુદાઈના જાય છે ગઝલમાં ગનીની મનસ્થિતિ તમારા શબ્દોમાં વર્ણવો। વિદ્યાર્થીઓ આખા મતલબ કાવ્યની સમજૂતી આ કાવ્ય આ પ્રશ્નમાં આવશે વિદ્યાર્થીઓ। ચાલો તો આપણે જોઈ લઈએ પ્રશ્નનો આન્સર। દિવસો જુદાઈના જાય છે ગની દહીવાલાની આ ગઝલના આરંભની પંક્તિ જ કવિને વિયોગની મનસ્થિતિ વ્યક્ત કરે છે, એવું તમે પહેલાં લખી શકો। તેમ છતાં કવિને આશા છે કે એ જ જુદાઈ તેમને એક દિવસ મિલન સુધી લઈ જશે। જીવનમાં ભલે શત્રુ આવ્યા હોય પણ એ જ તેમનો હાથ પકડીને તેમના સ્વજન સુધી લઈ જશે। કવિને ધરતી સુધી કે ગગન સુધી જવામાં રસ નથી, તેમને જીવનમાં ઉન્નતિ થાય કે પતન થાય
તેવા માર્ગ સુધી પણ જવું નથી તો ક્યાં જવું છે? તેમને તો બસ એકબીજાના દિલ સુધી પહોંચવું છે, તેમના દિલમાં વસવું છે. કવિ ઈશ્વરને પ્રાર્થના કરે છે કે તમે રાગના રતન સમા છો, એમના આંસુ વ્યર્થ ન જાય એ તમારે જોવું રહ્યું. અમારી આટલી વિનંતી, તમે માન્ય હોય તો તમે હૃદયથી એ રાગના નયનોમાંથી વહેતા આંસુને શું કરવા આવજો ઈશ્વર? લૂછવા તમે પહોંચજો. અને ઈશ્વર તો રાજરાણીના વસ્ત્ર જેવા છે. રાજરાણી થોડી વાર માટે વસ્ત્ર પહેરીને તે કોઈ ગરીબને આપી દે છે, પણ રંક સ્ત્રી જેવા અમે એ ચૂંદડીને ઈશ્વરની પ્રસાદી ગણી કફન સુધી સાથે રાખીએ છીએ. હૃદયમાં જો વિયોગની વેદના વધી જાય અને એ વિરાગની વેદના પવન સુધી એટલે કે બહાર નીકળે તે પહેલાં જ ઈશ્વરે કૃપા કરી અને અમારા શ્વાસ શું કરી દીધા? બંધ કરી દીધા, ખરું ને? ચાલો હવે જોઈએ આ પંક્તિની સમજૂતી. વિદ્યાર્થીઓ ચાલો જોઈએ. ન ધરા સુધી, ન ગગન સુધી, ન ઉન્નતિ, ન પતન સુધી, અહીં આપણે તો જવું હતું એકમેકના મન સુધી. વિદ્યાર્થીઓ આ બે પંક્તિ કેટલીક વાર વિચાર વિસ્તારમાં પણ પૂછાય છે, અને વિચાર વિસ્તારમાં તો 4 માર્કની પૂછાય છે, બરાબર? તેમાં તમે ઘણું બધું લખી શકો કે આધુનિક યુગ છે, કોમ્પ્યુટર યુગ છે, મોબાઈલનો યુગ છે, બરાબર? તેમ છતાં પણ આપણે માણસ માણસ વચ્ચેનું અંતર વધી ગયું છે, આપણે એકમેકના મન સુધી નથી પહોંચી શકતા. કેમ? કારણ કે આજે એક મનુષ્ય બીજા મનુષ્યની ઈર્ષા કરે છે, અદેખાઈ કરે છે, ભાઈ ભાઈની જ અદેખાઈ કરે છે, અને એકબીજાની હત્યા કરતા પણ અટકાતો નથી. દેશમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, ગરીબી ચાલે છે, બરાબર? તો આ રીતે આપણે એકમેકના મન સુધી નથી જઈ શકતા. કેટલાક વિદ્યાર્થીઓ ઉપરથી સારું બોલે છે, અરે સોરી, કેટલાક લોકો ઉપરથી સારું બોલે છે અને અંદર એ બીજા પ્રત્યે વેરજેર રાખે છે, તો આ અને માટે આપણે એકબીજાના મન સુધી નથી પહોંચી શકતા. તો કવિ આ પંક્તિમાં કહે છે કે આપણે એકબીજાના મન સુધી પહોંચવાનું છે, દિલ સુધી પહોંચવાનું છે, બરાબર? આપણે જોઈએ એની સમજૂતી. કવિને ધરા સુધી કે ઊંચે ગગન સુધી જવામાં કરસ નથી. કવિ કહે છે કે મને ધરા એટલે પૃથ્વી સુધી પણ નથી જવું ને ઊંચે આકાશ સુધી પણ નથી જવું, એટલે સુખ દુઃખ તો આવવાનું જ જીવનમાં. તેમની ઉન્નતિ થાય કે પતન થાય એની પણ તેમને કોઈ પરવા નથી. વિદ્યાર્થીઓ કવિ કહે છે કે અહીં આ પૃથ્વી પર આપણે તો એકબીજાના મન સુધી જ જવું છે, એકબીજાના દિલમાં વસવું છે. જો એકબીજાના દિલમાં વસી જઈએ તો આપણે સાચી રીતે મનુષ્ય ધર્મ પાડી શકીએ તેમ છે. વિદ્યાર્થીઓ આના સિવાય એક પંક્તિ એ પણ પૂછાય વિદ્યાર્થીઓ કે તમે રાજરાણીના ચીરસમા અમે રંકનારીની ચૂંદડી, એ પંક્તિ સમજાવો. તો એ પંક્તિ હું સમજાવું છું વિદ્યાર્થીઓ, ચાલો જોઈ લો. તમે રાજરાણીના ચીરસમા છો, અમે રંકનારીની ચૂંદડી છીએ. આ પંક્તિ દ્વારા કવિ કહે છે કે ઈશ્વર રાજરાણીના ચીર જેવા છે. જેમ રાજરાણી જે ચીર એટલે કે ચૂંદડી પહેરે છે તે બે ત્રણ વાર પહેરીને કોઈ ગરીબ સ્ત્રીને આપી દે છે, પણ ગરીબ સ્ત્રીને મન એ ચૂંદડી મૂલ્યવાન હોય છે. એ વાર તહેવારે એ ચૂંદડી પહેરે છે, તો ગરીબ બિચારી એકને એક પહેર્યા કરે છે, અને એ સુહાગણ સ્ત્રી મૃત્યુ પામે ને ત્યારે તેને એ જ ચૂંદડી ઓઢાડાય છે. આમ ઈશ્વરની દીધી કોઈ પણ વસ્તુ એટલી જ મૂલ્યવાન છે. તમે એને જિંદગી પર સાથે અમે એને જિંદગી પર સાથે રાખીએ છીએ, અર્થાત અમારે મન એ શું છે? ચિરસ્મરણીય છે. વિદ્યાર્થીઓ આ પ્રમાણે મેં બધા જ સમજૂતી મેળવી દીધું. તમારે શબ્દ સમજૂતીનો પ્રશ્ન જવાબ તમારે લખવાનો છે.